જર્નલિઝમ વચ્ચે ક્યાંક આવી ગયું
પણ જર્નલિઝમ મને કામ બહુ લાગ્યું, કેમ કે મેં મારું જે સિલેક્શન થયું ઓલ ઇન્ડિયા રેડિયો માટે, મારી સરકારી નોકરીની જે પ્રોસેસ હોય છે એમાં જે મારું પીજી ડિપ્લોમા ઇન જર્નલિઝમ છે મને કામ લાગ્યું મારા સિલેક્શન. એટલે ક્યારેક તમે શું કરો છો અને કેવી રીતે તમને કામ લાગે છે કશી ખબર નથી હોતી. એટલે હું નસીબમાં બહુ માનું છું કે તમારું નસીબ તમને ક્યાંક કશે ખેંચીને લઈ જાય છે. અને એટલે જ જુઓ કે હું જર્નલિઝમ કર્યું ને મને આકાશવાણીમાં કામ લાગ્યું ને આકાશવાણી પછી હું પાછું નાટકો તરફ આવ્યો ને નાટકો મને ફિલ્મો તરફ લઈ ગયા અને ફિલ્મોમાં પણ સરસ એક મજાની ફિલ્મ બની. મુખ્ય કારણ જ એ હતું કે થિયેટર કરી શકાય એ વખતે એવી સમજ નહોતી પડતી, પણ હા થિયેટર થ્રુ ઘણું બધું જાણવા મળ્યું. ત્યાર પછી એવું થયું કે હું પણ રેડિયોમાં કેઝ્યુઅલ અનાઉન્સર હતી એટલે વધારે જાણવા મળ્યું. ઇન બિટવીન મને એક્ટિંગ માટેના કોલ આવવાના શરૂ થયા, કેમ કે લોકોએ મને થિયેટરમાં જોયેલી હોય એટલા માટે. ફિલ્મ મને યાદ નથી હતું કેવી રીતે જઈશ, એ પહેલી ફિલ્મ હતી કેવી રીતે જઈશમાં મને અભિષેક જૈનનો ફોન આવેલો અને મેં એમાં એક નાનો રોલ કર્યો. એની વચ્ચે એક સરસ સિરિયલ કરી મારી પરણી હતી, ગાર્ગેભાઈ એની લેટ કરેલી દૂરદર્શનનો પ્રોજેક્ટ હતો, એ સરસ કામ કર્યું. નાની નાના બે ત્રણ દૂરદર્શનના પ્રોજેક્ટ કર્યા, એસ જ એવું ફિલ્મ ટેલિવિઝનમાં બહુ જ મોટું વધારે કામ નથી કર્યું, પણ હા મને ગમતું પણ નથી બહુ જ. મને હજુ પણ એવું છે કે હવે થોડો સમય મળે, મારી નાની દીકરી છે એ થોડી મોટી થઈ જાય પછી હું થિયેટર કરી શકું.